હેલો મિત્રો, તમે એક યુટ્યુબર છો અને તમે યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને યુટ્યુબ ચેનલ તમારી મોનોટાઈઝ થયેલી છે અને તમારી ચેનલ કદાચ ડિમોનોટાઈઝ તમને દેખાડે છે, તમને એડ નથી લાગતી તમારા કોઈ વિડીયોની અંદર, તો તમારા વિડીયોનું મતલબ ચેનલનું એક જ કારણ છે કે તમે 45 દિવસ સુધી જો તમે તમારું એડસન નથી ખોલતા તો ઓટોમેટિક યુટ્યુબ તમારા વિડીયો ઉપર એડ બંધ કરવામાં આવે છે મિત્રો. અને ફરીથી તમને મિત્રો જે ટુ સેટઅપ છે ને એની અંદર તમને એરર બતાવે છે, પણ મિત્રો એની અંદર તમારે કોઈ સેટિંગ કરવાનું હોતું નથી, માત્ર એ જ છે કે તમે તમારું એડસન ખોલેલું હોતું નથી મિત્રો. હવે ઘણા બધા લોકોને એડસન ખોલતા નથી આવડતું, એડસનની અંદર કેટલા ડોલર આવ્યા છે એ પણ મિત્રો ચેક કરતા નથી આવડતું. તો તમારા જે ડોલર છે આપણે આવતા મહિનાની અંદર રિલીઝ થવાના છે કે નથી થવાનું, આપણું પેમેન્ટ આવવાનું છે કે નથી આવવાનું, એ બધું મિત્રો એડસનની અંદર જ આવે છે. તમે ખાલી યુટ્યુબ વાયટી સ્ટુડિયોની અંદર જ બધું જોતા હોય તો એ મિત્રો શક્ય છે જ નહીં. એના માટે તમને મિત્રો એડસનનું ઓપ્શન આપેલું છે કે દર મહિનાની મિત્રો પહેલી તારીખના જે પણ ડોલર થયા હોય ને 8 થી 10 તારીખે એડસનમાં જાય છે અને એડસનની અંદર $100 થાય ને ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં આવે છે. હવે એડસનની અંદર તમારે ચેક કરવું પડે મિત્રો અમુક ટાઈમે, તમે એડસન ખોલો જ નહીં તો મિત્રો તમારા વિડીયોની અંદર એડ પણ મિત્રો એડસન બંધ કરાવો. 40 દિવસ તમે એડસન ના ખોલો, જ્યાંથી માંડીને તમે ચેનલ મોનોટાઈઝ કરી ત્યાંથી માંડીને તમે એડસન એક વખત ખોલ્યું જ નથી 40 થી 45 દિવસ સુધી, તો તમારા દરેક વિડીયોની અંદર એડ મિત્રો બંધ કરવામાં આવે છે ખાલી એડસન ખોલવા માટે થઈને. તો હવે એડસન આપણે કેવી રીતે મિત્રો ખોલવાનું છે અને વધુ તમારે યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો મિત્રો દરેક માહિતીની વિડીયો આપણી ચેનલની અંદર મિત્રો બનાવેલી છે અને દરેક તમને ખબર પડે ને એ ટાઈપની મેં વિડીયો બનાવેલી છે. તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને. તો ચલો આપણે જોઈ લઈએ કે એડસનને આપણે કેવી રીતે ઓપન કરવાનું છે આપણું એડસન. તો અહીંયા આપણે જોઈ લો, અહીંયા હોમ પેજ ઉપર આવી ગયું છું, સાઈડમાં સ્ક્રીન મેં લગાવી લીધી છે. તો સૌથી પહેલાં તો એના માટે છે ને મિત્રો તમારે ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે. મેં અહીંયા ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લીધું છે. ક્રોમ બ્રાઉઝરને તમે ઓપન કરો એટલે તમારે અહીંયા સર્ચ કરવાનું છે, અહીંયા જે લખવાનું છે એની ઉપર આપણે લખવાનું છે ગૂગલ એડસન્સ. તો અહીંયા તમે જોઈ લો હું કેવી રીતે લખું છું. આપ જુઓ ગૂગલ એડસન્સ બરાબર આ રીતે થોડી જગ્યા છોડવાની છે એડસન્સ. તો આ રીતે તમારે સર્ચ કરવાનું છે. જોઈ લો મેં કઈ ટાઈપ લખ્યું છે એને આપણે સર્ચ કરી લેવાનું છે ગૂગલ એડસન્સને. ગૂગલ એડસન્સને તમે સર્ચ કરશો એટલે તમને અહીંયા ઘણી બધી આ ટાઈપની વેબસાઇટો જોવા મળશે. આમાંથી એક અથવા બેમાં ગમે તેમાં ક્લિક કરશો એટલે કઈ ટાઈપનું ઓપ્શન આવે. જો આ બીજા નંબરની વેબસાઇટ ઉપર હું ક્લિક કરું છું તો તમને કંઈક આ ટાઈપનું પેજ જોવા મળશે. એટલે તમારા ફોનની અંદર જે પણ આઈડી છે એનું તમારું પ્રોફાઇલ ફોટો અને તમારી આઈડી જોવા મળશે. જો તમે એડસન તમારું કમ્પ્લીટ તમારી આઈડીમાંથી બનેલું છે તો તમને દેખાડશે અને જો તમે બીજું એડસન તમે લિંક કરેલું છે બીજા ફોનનું તો તમને અહીંયા દેખાડવાનું નથી. તો અહીંયા આપણે ટેકનિકલ જય ગુગાની જે આઈડી છે એની ઉપર આપણે મિત્રો ક્લિક કર્યું છે અને આપણે અહીંયા ડોલર આપણે જોઈ લો અહીંયા એડસન કેવી રીતે ખુલે છે. તો આ રીતે મિત્રો તમારું એડસન ખુલે છે. જોઈ લો તમે આ રીતે એડસન ખુલે છે, આ ટાઈપનું પેજ જોવા મળશે. હવે આની અંદર અપડેટ આપણે ડોલર ચેક કરવા છે તો અહીંયા 3 લાઇન ખૂણામાં જોવા મળી રહી છે. જુઓ તમે એની ઉપર આપણે ક્લિક કરવાનું, ક્લિક કરશો એટલે અહીંયા ઝૂમ કરી લો તમને આ ટાઈપનો ઓપ્શન મિત્રો જોવા મળશે. આ ટાઈપના ઓપ્શન મળે એટલે તમારે અહીંયા ચૂકવણીઓ લખેલું છે ગુજરાતી ભાષાની અંદર એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને 3 ઓપ્શન મળશે, ચૂકવણીની માહિતી અને ચૂકવણીની યોગ્યતા માટેની ચકાસણી. તો આપણે મિત્રો આની ઉપર ક્લિક કરવાનું છે બીજા નંબર ઉપર. તો મિત્રો અહીંયા તમને એક અલગ પેજ જોવા મળશે. આ મિત્રો ઘણા બધા યુટ્યુબર છે પણ આટલે બધે પહોંચતા નથી કે આપણે ડોલર કેટલા થયા, કેવી રીતે આપણે ચેક કરવું, આપણું ગૂગલ એડસન ચેક કરવું, આપણા ગૂગલ એડસનની અંદર કોનું બેંક એકાઉન્ટ જોડેલું છે એ બધું મિત્રો આવી રીતે ચેક થાય. તમે કોઈને ચેનલ મોનોટાઈઝ કરવા આપેલી છે તો બેંક એકાઉન્ટ તમારું જોડેલું છે કે બીજાનું જોડેલું છે એ પણ મિત્રો તમારે અહીંયાથી ચેકિંગ કરી લેવાનું રહેશે. તો તમને આ ટાઈપનું પેજ જોવા મળશે. આ ટાઈપનું પેજ મિત્રો જોવા મળે ને તો તમે જોઈ લો અહીંયા એક પેજ જોવા મળશે. અહીંયા એડસન ભારત લખ્યું છે, આ આઇકન ઉપર આપણે ક્લિક કરી લેવાનું. ક્લિક કરીને તમારે ભારત USD ડોલર લખ્યું છે અને યુટ્યુબ લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. તો તમને આ ટાઈપનો મિત્રો પેજ જોવા મળશે. જોઈ લો અહીંયા મેં મારા ડોલર અહીંયા અત્યારે આ ગઈ તારીખે મિત્રો ટ્રાન્સફર થઈ ગયેલા છે એટલે મિત્રો અહીંયા તમને ડોલર નથી દેખાતું, પણ તમારા જો એડસનની અંદર કોઈ પણ ડોલર હશે તો તમને આ પટ્ટી છે ને વાદળી કલરમાં દેખાડશે બરોબર. અને તમારું પેમેન્ટ રિલીઝ થઈ ગયેલું છે તો મિત્રો તમને અહીંયા આ ટાઈપનું દેખાડશે. જો આ તારીખે તમારું પેમેન્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે આ ટાઈપનું દેખાડશે. હવે મિત્રો તમારે ચેક કરવું છે કે તમે કોઈને ચેનલ મોનોટાઈઝ કરવા આપેલી છે બરોબર, અને તમારે ચેક કરવું છે કે એડસનની અંદર આપણું બેંક એકાઉન્ટ જોડેલું છે કે બીજાનું બેંક એકાઉન્ટ જોડેલું છે. આપણે કેવી રીતે ચેક કરવાનું છે તો થોડા નીચે જવાનું છે. નીચે જશો એટલે તમને એક અહીંયા ઓપ્શન મળશે તમે ચૂકવણી કેવી રીતે મેળવો છો. તો તમને બેંક એકાઉન્ટ છે ને અહીંયા તમારું અહીંયા નામ દેખાશે, જેનું પણ નામ જેની તમે બેંક એકાઉન્ટ જોડેલું હશે ને
એના પાછળના ચાર આંકડા દેખાડશે બેંક અકાઉન્ટના અને અહીંયા નામ લખેલું છે જેવી રીતે મારું નામ લખેલું છે રમેશભાઈ ડાયાભાઈ ઠાકોર જોઈ લો એવી રીતે તમારા એડસનની અંદર પણ નામ લખેલું હશે. તો મિત્રો વિડીયો તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો મિત્રો અને યુટ્યુબને લગતા કોઈ પણ પ્રશ્નો હોય ને તો દરેક પ્રશ્નના વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને જેથી યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો સૌથી પહેલાં મળે અને તમને ખબર પડે ને સમજાવવામાં આવે ને એ ટાઈપની મિત્રો મતલબ માહિતી બનાવેલી છે. તો ચલો મિત્રો આવનારા વિડીયો નોટિફિકેશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેકનિકલ જય ગુગાને.